નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ સાતના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તેમજ ધોરણ સાતના ગણિત વિજ્ઞાન અને ગુજરાતીના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ સાત ગુજરાતી પાઠ છે ત્રીજો પરીક્ષા તો તેમાં આપણે સમજ મેળવીએ બળ મિત્રો આ તમારી સમજ માટે છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા એમાં પેલો પ્રશ્ન છે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોની જગ્યાએ તેને અનુરૂપ રૂઢિપ્રયોગ લખી યોગ્ય ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો તો હું વાક્ય ફરીથી લખેલું છે તે જ બોલું છું બધા ભાઈબંધો ભેગા થઈ જીભના ઝપાટા મારતા હતા બીજું છે આજે તો મેહુલિયાએ માજા મૂકી દીધી ત્રીજું છે સમર્થ કંઈ પણ વાત કરે એટલે ગોલું ટાપસી પૂરે ચોથું છે છગન જરા દોડવામાં તો હાફી જાય છે અને રેસ જીતવાના ખાલી ઘોડા દોડાવે છે પાંચમું છે તાલુકાની ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી વૃંદાએ ગામનું નાક રાખ્યું ત્યાર પછી બીજો પ્રશ્ન છે પરીક્ષા પાઠની કઈ વાત તમને વધારે ગમીને શા માટે તો જવાબ મેં લખેલો છે મારા અનુભવ પ્રમાણે પરીક્ષા પાઠમાં મને મહાદેવ ગાયને કોઈના ખેતરમાં ન છોડતા બધાના ખેતરમાંથી હાંકી કાઢી તે વાત ખૂબ ગમી કારણ કે મહાદેવની પરીક્ષા હોવા છતાં તે ગાયની ગાયને ખેતરમાંથી હાંકતો હાંકતો ગામ સુધી મૂકીને આવ્યો તે ધારત તો અન્ય કોઈના ખેતરમાં ગાય મૂકીને પાછો આવી જાત પણ મહાદેવમાં માનવતાનો ગુણ હતો તેથી ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકતા છેક ગામ સુધી પાછી વાળીને આવ્યો ત્યાર પછી છે નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો તો મિત્રો મેં અહીંયા પૂર્ણ વિરામ અલ્પવિરામ ઉદ્ગાર અને પ્રશ્નાર્થ ક ચિહ્ન અહીંયા ફકરામાં જ કરી દીધા છે તમે તમારી રીતે તપાસી લેજો અને લખી લેજો તો અહીંયા જો પૂર્ણ વિરામ કરેલું છે પછી અહીંયા એક પૂર્ણ વિરામ અહીંયા અલ્પવિરામ અહીંયા અલ્પવિરામ અહીંયા પૂર્ણ વિરામ અહીંયા ઉદ્ગાર અહીંયા પ્રશ્નાર્થ અહીંયા અલ્પવિરામ અને અહીંયા ઉદ્ગાર એને અહીંયા અલ્પવિરામ કરેલા છે તમે પણ તપાસી અને લખી લેજો ત્યાર પછી આગળ છે પ્રશ્ન ચોથો નીચેના વાક્યોમાં ખોટી રીતે લખાયેલા શબ્દ શોધી તેને સુધારી વાક્ય ફરીથી લખો તો બળ મિત્રો અહીંયા જે સાચું જવાબ છે તે જ હું બોલું છું મંદિરમાં દિન અને દુઃખી લોકો જ આવે એવું નથી હોતું દિન છે એ અલગ રીતે અહીંયા લખેલું હતું અહીંયા આપણે દિન આ રીતે એટલે કે દિન એટલે ગરીબ થાય બીજું છે ચારે દિશામાં પથરાયેલા મોલ ઉપર મૈત્રીની નજર ફરતી હતી ત્રીજું છે કાબરોનું ટોળું વાયરાની પાછળ પડ્યું ચોથું છે મુક્તિ મળતાં જ તેણે વાળી નિશાળ ભણી દોટ મૂકી પાંચમું છે સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબતર થઈ ગયો પ્રશ્ન પાંચમો પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો તો પહેલું છે મહાદેવની જગ્યાએ તમે હોત તો શું કરત અને કેમ તો જવાબ છે હું મહાદેવની જગ્યાએ હોત તો હું પણ મહાદેવની જેમ ગાયને કોઈના ખેતરમાં ન મૂકતા છેક ગામ સુધી પાછા વાળી આવત કારણ કે જે જેના ખેતરમાં ગાય ગઈ તે ગામના તમામ વ્યક્તિઓ મહાદેવની જેમ હું પણ કોઈના કોઈ રીતે ઓળખતો હોઉં તેથી હું પણ મહાદેવની જેમ ગાયને કોઈના ખેતરમાં ભેળાણ ન કરવા દેત ખેતરનું નુકસાન ન થવા દેત ત્યાર પછી છે બીજો પ્રશ્ન ઇન્સ્પેક્ટરે મહાદેવને મોડો પહોંચવા છતાં પરીક્ષામાં શા માટે બેસવા દીધો જવાબ છે મહાદેવ ખેતરમાં ભેળાણ કરીને ઘઉંના મોલને કાફલો કાઢી નાખતી ગાયની હાંકી કાઢવા ગયો તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો હતો પણ ઈમાનદારની પરીક્ષામાં તે પાસ થયો હતો મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સવારી જોઈને તે ઇન્સ્પેક્ટર પરીક્ષામાં બેસવા દે છે ત્યાર પછી આવે છે ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી આ વાક્ય દ્વારા તમે શું સમજી શક્યા જવાબ છે ઇન્સ્પેક્ટરે જ્યારે મહાદેવને પૂછ્યું કે મોડું કેમ થયું ત્યારે મહાદેવ રડતો રડતો બનેલી ઘટના જણાવે છે ત્યારે ઇન્સ્પેક્ટરને લાગ્યું કે મહાદેવ જાણે પોતાને પૂછી રહ્યો હોય કે હરાઈ ગાઈને કોના ખેતરમાં મૂકવી હે તો મહાદેવ પરીક્ષામાં ભલે મોડો પડેલા પણ ઈમાનદારની પરીક્ષામાં પાસ થયો એટલે એમાં પરીક્ષામાં તેને બેસવા આપે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે તમે કોઈને મદદ કરી હોય તેવો એક પ્રસંગ લખો તો અહીંયા છે કે એક વખત મારી શાળામાંથી પ્રવાસ જવાનો હતો અમે બધા મિત્રોએ પ્રવાસમાં જવા માટે નામ નોંધાવ્યું અને તેમાંથી ફી મારા વર્ગ શિક્ષકને ભરી દીધી પણ અમારા એક મિત્રએ પ્રવાસમાં નામ નોંધાવ્યું ન હતું તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તેની પાસે પૂરતા પૈસા ન હતા આથી તેને પોતાનું નામ નોંધાવ્યું નથી મેં મારી પાસે પડેલા પૈસામાંથી થોડા પૈસા તેને આપી તેના તેના પ્રવાસ માટેની ફી ભરી દીધી આ રીતે તે અમારી સાથે આવી પ્રવાસનો આનંદ માણી શક્યો જો તે પ્રવાસમાં ન આવે તો ખૂબ જ દુઃખ થાક આમ માર સારું કાર્ય કરવાની ખુશી પ્રાપ્ત થઈ ત્યાર પછીનો પ્રશ્ન છે છ નંબરો આપેલ કોષ્ટકમાંથી પ્રાદેશિક બોલીના તથા અન્ય બનતા શબ્દો શોધી તેને વર્તુળ કરો અને તે શબ્દ નીચે લખવાના છે તો અહીંયા મેં થોડાક શબ્દોને વર્તુળ કરેલા છે અને લખેલા છે મોલ વાગા વાદળ દળવું ઝપાટા તાલ દાગ વાળું દાટવા પાટા કાપલો ચીજ ગાયું વાણા ગોઝારી અને હરાયું ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન આપેલ કહેવતોનો ઉપયોગ કરી વાર્તા બનાવો તો એક મોહનપુર નામનું ગામ હતું તેમાં એક ધનજી નામનો માણસ રહે ધનજીની વાતો એટલે જાણે વાત ડુંગર દૂરથી રણિયામણો તેનું કામ પણ એના જેવું જ ખાલી ચણો વાગે ઘણો એ કહેવત પ્રમાણે તેનું કામ તે ઘણા કામોમાં ઉતાવળ કરી નાખે ઉતાવળસો બાવળા તે કહેવત પ્રમાણે તેનું કામ ઉતાવળ કરવાથી બગડે લોકો કહેતા કે તેના પિતા જેવો જ હતો એટલે તેમને વડ જેવા ટેટા કહેવત બરાબર બંધ બેસતી છે પણ તે વાતો કરવી કોઈ પણ કામ કરાવી લે પણ જ્યારે ગામના પાણીની સમસ્યા લઈને ધારાસભ્ય પાસે ગયો ત્યારે જ તેનું કામ ન થયું એટલે તે દશેરાના દિવસે તેનું ઘોડું ન દોડ્યું આમ આ રીતે ધનજી જિંદગી ચાલ્યા કરે છે ત્યાર પછી આઠ નંબરનો પ્રશ્ન ઉદાહરણ મુજબ આપેલા શબ્દોની સામે સમાનાર્થી શબ્દ લખો અને મળેલ શબ્દનો સમાનાર્થી શબ્દ તેની બાજુમાં લખો ધનવાન તો ગરીબ અને દીન બહાદુર તો ડરપોક અને બીકણ જવાબ તો સવાલ અને પ્રશ્ન શોખ તો હરખ અને આનંદ છેલ્લો તો કે પહેલા અને પ્રથમ ત્યાર પછી નવ નંબરનું છે આપેલ ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તો કે મીઠી મીઠી નજર તાજી તાજી ગાય ઠંડો ઠંડો વાયરો કૂણો કૂણો મોલ ત્યાર પછી દસ નંબરનો પ્રશ્ન છે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પાત્રી અભિનય તમારે મદારીનું કરવાનું હોય તે માટે તમે સંવાદો રજૂ કરો તે નીચે લખો તો એમાં સંવાદો મેં લખેલા છે થોડા એ એ છેટા રેજો બાપ ખૂબ ઝેરી સાપ છે ગીરના જંગલમાંથી પકડ્યો છે બીજું છે બે મોઢાવાળો બતાવું કે એક મોઢાવાળો ઉડતો બતાવું કે ચાલતો બતાવું સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપજો સાપ ભગવાન શંકરનું વાહન કહેવાય નાગદેવતા આશીર્વાદ દેજો બાપ નાગદેવતાને ખુશ કરજો બાપ આ રીતના તમે મદારીના જે મદારીનો ખેલ હોય તેમાં સાંભળેલા હોય તેવા તમે સંવાદો અહીંયા લખી શકો છો જો બળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ સાતના ગણિત ગુજરાતી ગુજરાતીને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો